नेक्स्ट क्वेश्चन मित्रों, सक्रिय चारकोल पर वधारे प्रमाण में अधिशोषातो वायु कयो छे? तो चारकोल लई लो, चारकोल केवी रीतनो आवशे? तो के आ थई गयो भाई चारकोल, आपणे तो सारो दोराय ने, बराबर? हालो आनी ऊपर आ कुदरतनी अंदर छे, तो एम कहे छे सौथी वधारे प्रमाण में अधिशोषण। तमे समझो के अहींया तमे रखड़ी रह्या छो, जे वायु स्वरूपे छो, तमारे अहींया स्थिर बेसवू छे, तो तमारे प्रवाही स्वरूप में आवू पड़शे, तो तमारा अणु कंईक स्थिर थशे, तमने थोड़ीक शांति मळशे। वाह, ओके। तो वायुमांथी प्रवाही आवू छे, तो अहींया आ तमने प्रश्न पूछी शके छे। મોસ્ટ ઓફલી આવા ક્વેશ્ચનની અંદર એસ ઓ ટુ જવાબ આવતો હોય, પરંતુ આપણે એવા તુક્કા મારવા માટે નથી ભેગા થયા ને, એવા આપણે તુક્કા તો મારવા નથી, પરંતુ મારી પાસે છે એક શ્રેણી જે મેં તમને લખાવી હતી, ફરીથી અહીંયા તમને આપી દીધી છે, કે જેનું જોજો અહીંયા પ્રવાહીકરણ, પ્રવાહીકરણ કોને કહેવાય? પ્રવાહીકરણ તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું, ક્રાંતિક તાપમાન યાદ કરાવું, ક્રાંતિક તાપમાન કોને કહેવાય? ટીસી। કોને કહેવા છે? ટીસી, યાદ છે ને? તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ કેવું થાય? ઝડપી। હવે સાહેબ અમારું શું ક્રાંતિક તાપમાનના આંકડા યાદ રાખવાના? ના ભાઈ ના, ક્યાં આંકડા યાદ રાખવાની જરૂર છે? તમને આપશે પ્રશ્નમાં, જો નહીં આપે તો એ આમાંથી કાંઈક નીકળી જશે। ઓકે, તો જો એસઓ ટુનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે હોય, પછી હોય સીએલ ટુ, પછી હોય એનએચ થ્રી, પછી હોય સીઓ ટુ, પછી હોય ઓ ટુ, પછી હોય એન ટુ, પછી એચ ટુ અને એચ, અને યાદ રાખી લો તો લાઈફ જિંગાલાલા, બરાબર? ચાલો, એસઓ ટુ, એસઓ ટુ નું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તો હવામાં રહેલો એસઓ ટુ સૌથી ઝડપથી પ્રવાહીકરણ અનુભવશે, તો આપણો આવી રહ્યો છે આ જવાબ, બરાબર? આ આપણી માટે શું થઈ ગયો? તો કે ભાઈ જવાબ શું ભાઈ? એસઓ ટુ। ક્લિયર?